સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આજે ન્યાય અપાવનાર વકીલોએ ગુજરાત રાજ્યની તમામ કોર્ટો નિયમિત રીતે ચાલુ કરાવવા માટે પ્રાંતિજ બાર એસોસિએશન પ્રાંતિજ દ્વારા પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલભા પડેરિયાને આવેદનપત્ર આપ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આજે ન્યાય અપાવનાર વકીલોએ ગુજરાત રાજ્યની તમામ કોર્ટો નિયમિત રીતે ચાલુ કરવા માટે પ્રાંતિજ બાર એસોસિએશન પ્રાંતિજ દ્વારા પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપ્યું હતું. કોરોનાની મહામારીને લઈને છેલ્લા 8 માસથી ગુજરાત સહિત જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટ બંધ છે, જેથી વકીલોની હાલ અત્યંત ગંભીર રીતે આર્થિક મુશ્કેલીઓમાં ઘેરાયેલ બનેલ છે અને સરકાર તરફથી વકીલ સમુદાયને કોઈ પણ પ્રકારની સહાય કે મદદ વિના વકીલો પોતાનું તથા પોતાના પરિવારનું જતન આવા કપરા સમયમાં પણ સ્વાવલંબી બનીને કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવેદનપત્રમાં બાર એસોસિએશન પ્રાંતિજ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો છે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, તાલુકા જિલ્લા પંચાયત કચેરીઓ, મોલ, સિનેમા હોલ, જીમ તથા લોકોનું ધ્યાન ખેંચતી નેતાઓની વિશાળ રેલીઓમાં સમગ્ર જગ્યાએ ભીડભાડ જોવા મળે છે, ત્યાં નિયમોને ભંગ કે ચેપના રોગની ગંભીરતા ધ્યાને લેવાતી નથી અને માત્ર કોર્ટો જ ચાલુ કરવામાં કોરોનાનો ચેપ લાગી જવાનો છે તે તદ્દન ખોટું છે અને અદાલતો અગાઉની જેમ નિયમિતપણે ચાલુ કરવાની આવશ્યકતા હોય તાત્કાલિક ધોરણે ચાલુ કરાવવામાં આવે તે માટે પ્રાંતિજ બાર એસોસિએશન પ્રાંતિજ દ્વારા તાલુકા સદન જઈને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પ્રાંતિજ બાર એસોસિએશન પ્રાંતિજના પ્રમુખ જગદીશકુમાર લેઉવા, ઉપપ્રમુખ એમ આઈ રાણા, સેક્રેટરી એન બી ચૌહાણ, ખજાનચી આર જે ડાભી સહિત પ્રાંતિજ બાર એસોસિએશનના સભ્યો એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ઝેડ એસ ટીવી, પ્રાંતિજ.